નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 11 રચના આપણે ભણવાના છે. એની અંદર આપણે રચના આજે વર્તુળના સમકેન્દ્ર વાળી રચના આપણે ભણવાના છે. ગઈકાલે જે રચના ભણ્યા હતા તે ખાલી વર્તુળના બહારના સ્પર્શકો વાળી આપણે રચના ભણ્યા હતા. હવે આજે આપણે ભણવાના છે વર્તુળને સમકેન્દ્ર વાળી રચના. એટલે તમારે સમકેન્દ્ર એટલે શું કે કેન્દ્ર એક હોય અને વર્તુળ બે કેવા હોય, અલગ અલગ. સમકેન્દ્ર, સમ એટલે સરખું, કેન્દ્ર એટલે કેન્દ્ર, કેન્દ્ર સરખા, પણ વર્તુળ કેવા હોય છે, અલગ અલગ હોય છે. પેલા સૌ પ્રથમ રચનાની રકમ વાંચીએ, સમજીએ અને પછી આપણે રચના દોરવાની શરૂઆત કરીએ. રચના હું કેવા માંગી જોઈએ, 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ ને સમકેન્દ્ર બીજા 6 સેમી ત્રિજ્યા વર્તુળ પરના બિંદુમાંથી સ્પર્શકોની રચના કરો અને તેની લંબાઈ માપો અને રચનાના મુદ્દા લખો. ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, એક તો લંબાઈ માપો અને સ્પર્શકોની રચના કરો, કેમકે આપણે સ્પર્શકો દોરવાના છે, એની લંબાઈ પણ માપવાની છે અને મુદ્દા તો લખવાના આવે જ છે. અને બીજો એક મહત્વનો મુદ્દો છે વર્તુળને સમકેન્દ્ર, એટલે કેવા શું માંગે છે સમજવાનું. કેન્દ્ર એક છે પણ વર્તુળ બે અલગ અલગ છે. તો ચાલો આપણે દોરવાની શરૂઆત કરીએ. એ પહેલા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ રચના દોરો ત્યારે મુદ્દા આધારિત રચના દોરો, મુદ્દા લખો અને રચના દોરો, કા રચના દોરતા જાઓ અને મુદ્દા લખતા જાઓ. મારા ખ્યાલ મુજબ પેલા મુદ્દા લખી વળાય એટલે સમથિંગ તમને રચના દોરવામાં ખ્યાલ આવે. મુદ્દો પેલા એક લખી વાળો કે 0 કેન્દ્ર અને 4 સેમી તથા 6 સેમી ત્રિજ્યા વાળા બે સમકેન્દ્રિત વર્તુળ રચો. કેન્દ્ર શું છે, ઓ, 0 સોરી 0 નથી, ઓ, ઓ કેન્દ્ર લઈને 4 સેમી તથા 6 સેમી ત્રિજ્યા વાળા બે સમકેન્દ્રિત વર્તુળ પરિકર તમારે લઈ ફૂલપટ્ટીના માપથી 4 સેમીનું તમારે વર્તુળ દોરવાનું રહેશે. પરિકર તમારે ફૂલપટ્ટી પર માપ 4 સેમી લેવાનું, પરિકરની અને મૂકી અને તમારે એક વર્તુળ દોરવાનું રહેશે. મારે અહીંયા બોર્ડ છે, વ્યવસ્થિત વર્તુળ નહીં થાય, તમારે એક્ઝેક્ટ 4 સેમીનું વર્તુળ થશે. ત્યારબાદ ઈચ કેન્દ્ર, કેન્દ્ર તો ઈ જ રહેશે પણ હવે તમે 4 સેમીનું વર્તુળ દોરો ને એ જગ્યામાં કેટલા દોરવાનું, 6 સેમીનું, કેન્દ્ર ઈ જ, એટલે તમારે આની ઉપર હજી એક વર્તુળ આવશે. આ રીતે તમારે વર્તુળ બનશે. ખ્યાલ આવી ગયો, એક તમારે 4 સેમીનું વર્તુળ અને એક તમારે 6 સેમીનું વર્તુળ. પહેલો મુદ્દો તમારો કેવો થઈ ગયો, ક્લિયર. ઓ ને કેન્દ્ર લઈ 4 સેમી તથા 6 સેમી ત્રિજ્યા વાળા બે સમકેન્દ્રિત વર્તુળ દોરો. ઓ ને કેન્દ્રિત લીધા, બે વર્તુળ દોર્યા 4 અને 6 સેમીનું. કેન્દ્ર કેવું થયું, સમકેન્દ્રિત, સમ એટલે સરખું, કેન્દ્ર એટલે કેજો કેન્દ્ર એક પણ વર્તુળ બે આપણે દોરી દીધા. હવે આગળ 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ પર એક બિંદુ P લો. 6 સેમી ત્રિજ્યા વાળા પર એક વર્તુળ પર બિંદુ કેવું લો, P. હવે અહીંયા જે વર્તુળ 6 સેમીનું જે વર્તુળ છે એના પર આપણે બિંદુ લેવાનું P અને ત્યારબાદ OP દોરો. ત્યારબાદ શું દોરવાનું રહેશે, OP દોરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો હશે, 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ પર એક બિંદુ લેવાનું રહેશે P અને ત્યારબાદ શું દોરવાનું રહેશે, OP રચો અથવા OP દોરો. 6 સેમી ઉપર P લેવાનો, ભૂલમાં તમે 4 સેમીના વર્તુળ પર P લેતા નહીં, નકર તમારી રચના કેવી પડશે, ખોટી. 6 સેમી વાળા વર્તુળ પર લેવા. ત્યારબાદ OP નો લંબ દ્વિભાજક દોરો. વિદ્યાર્થી મિત્રો, તમને લંબ દ્વિભાજક દોરતા આવડતું હોવું જરૂરી છે, કેમ કે વર્તુળની રચનાની અંદર દરેક વર્તુળની રચનામાં તમારે લંબ દ્વિભાજક દોરવાનો આવે આવે ને આવે જ છે. હવે આજે ફરીથી તમને એક વાર શીખવજો, લંબ દ્વિભાજક કઈ રીતે દોરાય. સમય પરિકરની અણી ઓ કેન્દ્ર પર મૂકો. પેન્સિલ વાળી જે ભાગ છે તે તમારું માપ અડધા કરતા વધારે લઈ લો. અડધું લો તો ચાલશે, અડધા કરતા વધારે લેશો તો ચાલશે. તમે જોઈ શકો આ પરિકરની અણી છે, આ પેન્સિલ છે, પરિકરની અણી એમ મૂકી આ અડધું થાય એના કરતા થોડુંક વધારે. ઉપર એક ચાપ પાડો, નીચે એક ચાપ પાડો. પછી પી ઉપર પરિકરની અણી મૂકી બે ચાપ છેદે, એ રીતે તમારે ચાપ પાડવાના રહેશે. મારે અહીંયા ચાપ વ્યવસ્થિત નહીં આવે, તમારે ચાપ એક્ઝેક્ટ તમારે વ્યવસ્થિત પરફેક્ટ આવશે.
તમે ચાપ પાડશો ત્યારે કેવા આવશે? એક્ઝેક્ટ વ્યવસ્થિત આવશે. હવે જ્યાં ચાપ છે ત્યાં જે લંબ દ્વિભાજક દોરો, જ્યાં છેદે ત્યાં તમે નામ આપશો એમ નામ આપશો. ઓપી નો લંબ દ્વિભાજક દોરો અને જ્યાં છેદે ત્યાં એમ નામ દર્શાવો. આપણે એમ નામ દર્શાવ મારે અહીંયા બોર્ડ હોવાના કારણે એકદમ વ્યવસ્થિત માપદંડ નહીં આવે. તમે ચોપડામાં જ્યારે તમે દોરશો પરિકર અને ઉલપટીના મદદનો ઉપયોગ કરશો તો રચના તમારી એકદમ વ્યવસ્થિત અને પરફેક્ટ આવશે. અને જ્યાં એમ તમે નામ દર્શાવો છો ત્યારબાદ એમને કેન્દ્ર ગણી ઓએમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો. પરિકરની અણી એમ પર ઓએમ જેટલી ત્રિજ્યા એટલે એટલું માપ લેવાનું, શું દોરવાનું રહેશે? વર્તુળ દોરવાનું રહેશે. ત્યારબાદ 4 સેમી ત્રિજ્યાળો વર્તુળને છેદે, ધારે કે 4 સેમી ત્રિજ્યાળો વર્તુળ જાય છે છેદે છે, ત્યાં તમારે નામ આપવાનું રહેશે ક્યુ અને આર. હું નામ આપવાનું રહેશે ક્યુ અને આર. ફરીથી રિપીટ કરું છું, એમ ને કેન્દ્ર ગણી ઓએમ જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ રચો. અને જે 4 સેમી વાળું વર્તુળ છે આ, એને જે છેદે છે એને નામ આપવાનું રહેશે ક્યુ અને આર. અને ત્યારબાદ પી ક્યુ અને પી આર બે શું કરો? રચો. આમ પી ક્યુ અને પી આર માંગેલા કેવા છે? સ્પર્શકો. અને ફૂલપટ્ટીના મદદથી પી ક્યુ અને પી આર તમારે માપવાના રહેશે. પી અને ક્યુ ફૂલપટ્ટીના મદદથી માપવાનું અને પી આર ને માપવાનું. જે માપ અહીંયા આવે તમારે શું કરવાનું છે? લખવાનું રહેશે. ઓકે, ફરીથી આખી રચના તમને વિગતવાર કે અહીંયા સમજાવી દઉં. તમે જો સૌ પ્રથમ તમે 4 સેમી નું વર્તુળ દોર્યું, ત્યારબાદ 6 સેમી નું વર્તુળ દોર્યું, ત્યારબાદ તમે 12 ના વર્તુળ પર જે 6 સેમી ના વર્તુળ પર તમે પી બિંદુ દર્શાવ્યો, ત્યારબાદ તમે ઓપી રેખાખંડ દોર્યો, ત્યારબાદ ઓપી નો લંબ દ્વિભાજક દોર્યો, લંબ દ્વિભાજક દોર્યો પછી જ્યાં છેદે ઓપી ત્યાં તમે એમ નામ દર્શાવ્યું, ત્યારબાદ એમને કેન્દ્ર ગણી ઓએમ જેટલી ત્રિજ્યા રાખી એક વર્તુળ દોર્યું, ત્યારબાદ જે વર્તુળ દોરવામાં આવે છે તે જ વર્તુળ 4 સેમીમાં જ્યાં છેદે ત્યાં તમે ક્યુ અને આર નામ દર્શાવ્યા, ત્યારબાદ પી ક્યુ અને પી આર તમે રેખાખંડ દોર્યા. પી ક્યુ અને પી ક્યુ, પી ક્યુ અને પી આર તમે રચે અને ત્યારબાદ આનું તમે ફૂલપટ્ટીના મદદથી માપ દો. વિદ્યાર્થી મિત્રો, રચના કઈ રીતે યાદ રાખવી? તમે કીધું જ્યારે પણ તમે રચના દોરો છો પછી તમારે મનની અંદર એક વાર સ્ટેપ બાય સ્ટેપ ચાલો, દોરવાની નથી ખાલી ચાલો. સૌ પ્રથમ પહેલા આપણે કઈ વસ્તુ દોરી તો આપણે વિચારો, આ જ રચનામાં આપણે વિચારીએ. સૌ પ્રથમ પહેલા મેં 4 સેમી નું વર્તુળ દોર્યું, ત્યારબાદ 6 સેમી નું વર્તુળ દોર્યું, ત્યારબાદ 6 સેમી ના વર્તુળ પર એક બિંદુ પી દર્શાવ્યું, ત્યારબાદ ઓપી રચ્યો, ત્યારબાદ ઓપી પર આપણે ઓપી નો લંબ દ્વિભાજક બનાવ્યો અને જે લંબ દ્વિભાજક ઓપી ને જે છેદે છે ત્યાં આપણે એમ નામ દર્શાવ્યું, ત્યારબાદ એમને કેન્દ્ર ગણી ઓએમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ રચ્યું, અને જે વર્તુળ તમારે 4 સેમી ના વર્તુળ છેદે છે તેને આપણે ક્યુ અને આર નામ આપ્યા, પછી પી ક્યુ અને પી આર રચ્યા અને ત્યારબાદ તેનું આપણે માપ મેળવ્યું. અને એક બે વાર આ રીતે બોલશો કઈ રીતે દોરેલું છે અને પછી તમે એક બે વાર દોરશો તો જેથી તમારે રચનામાં સ્ક્રિપ્ટ પકડાઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો, રચના મેક્સિમમ 2 થી 3 વાર દોરવી ખૂબ જરૂરી છે. તમને દોરતા તો આવડી જ જાય છે પણ હાથને પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે કે પરીક્ષાની અંદર જ્યારે રચના દોરવા જાઓ છો તો હું થાય છે ઘણી વાર વર્તુળ દોરતી વખતે વર્તુળ હરખું વ્યસ્ત વ્યસ્ત દોરાય, પાછું તમે ભૂસવા બેસો કા ચેકો મારી ફરીથી લખો તો તમારો સમય બગડે છે. એટલે ઘરેથી તમે જો 3 વાર પ્રેક્ટિસ કરેલી હોય તો તમે વ્યવસ્થિત સરળતાથી અને ઝડપીથી અને એકદમ કમ્પ્લીટ વ્યવસ્થિત રચના તમે દોરી શકો. એટલે ખાસ કરીને જ્યારે પણ તમે રચના દોરો ત્યારે 3 થી 4 વાર પ્રેક્ટિસ કરો જેથી તમે વ્યવસ્થિત રચના દોરી શકો. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે રચના દોરો ત્યારે ખાસ કરીને રચના આછી હોવી જોઈએ નહીં, અતિશય પ્રમાણમાં ડાર્ક પણ હોવી જોઈએ નહીં. રચના કેવી હોવી જોઈએ? એકદમ વ્યવસ્થિત સ્પષ્ટ દેખાવી જોઈએ એવી હોવી જોઈએ. ઘણા ખરા વિદ્યાર્થીઓ કહે છે વર્તુળને 2 થી 3 વાર આમ ઘૂંટે છે, ડાર્ક કરી દે છે, બહુ ડાર્ક રાખવાની નહીં. ઘણા ખરા વિદ્યાર્થીઓ હાવ આછી રાખે, હાવ આછી પણ રચના દોરવાની નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે તમે જે રચના દોરો છો આછી હોય છે તે રચના તમારું પેપર તપાસવા મહિના પછી જાય છે. ધારે કે આજે તમે રચના આછી દોરી દીધી
15 દિવસ પછી પુરવણી તપાસે તો જેમ જેમ પેન્સિલ પાક નું કેવું થશે આછું થતું જાય. તમે જો કોઈ પણ લખાણ પેન્સિલ થી લખ્યું છે આજે લખ્યું હશે અને 10 દિવસ પછી જોશો કેવું થઈ જાય, પમાણી નું પોચું છે, ઘસારો લાગતો જાય, આછું થતું જાય. એટલે ખાસ કરીને બહુ આછી રચના દોરવાની નહીં, ખાસ કરીને કેવી દોરવાની, એકદમ વ્યવસ્થિત મીડિયમ લેવલમાં. બહુ ડાર્ક દોરશો તો બી છાપ પડી જશે, એટલે એકદમ માપમાં રચના દોરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછીના લેક્ચરની અંદર આપણે બીજી એક નવી રચના વર્તુળની છે તે આપણે ભણીશું. આ લેક્ચરની અંદર આ રચના તમારે 2 થી 3 વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને સરળતાથી આવડી જશે અને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવા લાયક જેવી રચના છે, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ રચના. પરીક્ષાની અંદર વર્તુળવાળી રચના આવી શકે તો તમે સરળતાથી માર્ક લાવી શકો છો.